આ તરફ સુરતમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની અનોખી ઉજવણી કરવામાં આવી. સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં 22 જાન્યુઆરીના દિવસે ખાસ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પ્રસૂતિ કરાવવા આવનાર મહિલાઓની નોર્મલ કે સિઝેરિયન ડિલિવરી વિનામૂલ્ય કરાવી આપવામાં આવી. નોંધનીય છે કે સુરત ડાયમંડ હોસ્પિટલમાં મહિલાઓની આજના દિવસે 21 ડિલિવરી થઈ હતી. જન્મ થયેલા બાળકોના નામ રામ અને સીતા રાખવામાં આવ્યા છે. મારા ભાઈના ઘરે આજે દીકરીનો જન્મ થયો છે એટલે અમને બહુ આનંદ છે. અમારી ભત્રીજીનું નામ અમે સીતા રાખશું. આજે અયોધ્યામાં રામનો પ્રવેશ થાય છે એટલે અમારા ઘરે આજે દીકરીનો જન્મ થયો. અમને બહુ આનંદ, બહુ હરખ, મારી મમ્મીને બહુ હરખ છે. જન્મભૂમિ મંદિર જો પ્રાણ પ્રતિષ્ઠા ઉજવાઈ રહ્યો છે તે દિવસે મારા ઘરે આજે દીકરાનો જન્મ થયો છે અને જેથી આજના પ્રાણ પ્રતિષ્ઠા છે રામનવમી આપણે રામ જન્મભૂમિની એટલે માટે મારા ઘરે જે જન્મ થયો છે તેથી મારા દીકરાનું નામ રામ રાખવાનું મેં વિચાર્યું છે અને રામ જ રાખશું અમે અને મારા ઘરે અત્યારે મારા પરિવારમાં ખુશીનો આનંદનો માહોલ છે.